નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું દેવજી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાર્દિક પટેલના વિવાદિત નિવેદનનો હિંમતનગરમાં વિરોધ, ભાજપ સહિત વિવિધ સમાજોએ હાર્દિકના પૂતળાનું કર્યું દહન. જૂના ડીસામાં ઘનઘચરાના નિકાલ મુદ્દે 12,000 મતદારોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. પાટણમાં તસ્કરો સક્રિય, વધુ એક મકાનના તોડ્યા તાળા. મારુતિ પાર્ક સોસાયટીમાં રોકડ અને સોનાના દાગીના સહિત 4,00,000ની મતદાની ચોરી. દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિનો નવતર અભિગમ, આકાશમાંથી પેરાગ્લાઇડિંગ દ્વારા સાહિત્યનો વરસાદ. હવે સમાચાર જોઈએ વિગતવાર. હાર્દિક પટેલે જાહેર સભામાં કરેલા 182 ધારાસભ્યો નપુસંક હોવાના વિવાદિત નિવેદનને લઈ હિંમતનગરમાં હાર્દિકનો વિરોધ કરી પૂતળા દહન કરાયું હતું. હાર્દિક પટેલ રોજબરોજ નવા નવા વિવાદોમાં ફસાતો જાય છે. સરદાર પટેલના અપમાન બાદ, સેક્સીડી વિવાદ બાદ આજે 182 ધારાસભ્યો નપુસંક હોવાનું અગાઉના વિવાદિત નિવેદન જાહેર સભામાં કરતા આજે હિંમતનગરના મહિતાપુરામાં ભાજપ તેમજ રાજપૂત સમાજ, મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજ અને ઓબીસી સમાજો દ્વારા હાર્દિક પટેલના નપુસંકના નિવેદનનો દુણી અને નનામી કાઢી પૂતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને 182 ધારાસભ્યો તમામ સમાજના ધારાસભ્યો હોવાથી દરેક સમાજની માફી માંગે, નહીંતર આગામી સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ અમે હાર્દિક પટેલના વિરોધમાં કાર્યક્રમ કર્યું છે. 12 તારીખના દિવસે કચ્છના અંદર જે પાટીદાર સભાની સંમેલન થયું હતું એના અંદર હાર્દિક પટેલે એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે 6.5 કરોડ જનતાના પ્રતિનિધિઓ જે વિધાનસભાના અંદર ચૂંટાઈને ગયા છે, 182 વિધાનસભ્યો, એમના વિરુદ્ધમાં હાર્દિક પટેલે એવું કીધું છે કે 182 ધારાસભ્યો નપુંસક છે. તો મારે કહેવું છે હાર્દિક પટેલને કે ખરેખર જો નપુંસક હોય તો આદરણીય શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ અને મારા એમના ખાસ મિત્ર અલ્પેશ ઠાકોર એ પણ કોંગ્રેસના ત્યાંથી જીતીને આવેલા છે. અને આમાં મોટા પાયો પાટીદાર સિવાય રાજપૂત સમાજ, લઘુમતી સમાજ, બ્રાહ્મણ સમાજ, સમાજના તમામ જ્ઞાતિના લોકો ચૂંટાઈને આવ્યા છે અને એને હાર્દિકે આવું કીધું છે કે નપુંસક છે. તો અમે આનો જોરદાર વિરોધ કરીએ છીએ અને પાસના કન્વીનરોને ચીમકી આપીએ છીએ કે જો હાર્દિક જાહેર સભામાં જો માફી નહીં માગે તો આગામી સમયમાં આના કરતાં પણ જ્વલંત કાર્યક્રમો આપવામાં આવશે. અને હું પાસના સભ્યોને ચેતવણી આપું છું કે મારા વિસ્તારના અંદર જો માફી નહીં માગે તો પાસના એક પણ સદસ્યને ઘૂસવા નહીં દઉં અને જો એ આવશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી પણ રાખે. બસ આટલા માટે જ હું કહું છું. આદરણીય શક્તિસિંહ ગોહિલને ખાસ કહું છું કે હાર્દિક પટેલનું વારંવાર ઉપરાળું લે છે, મારે એમને ચોખવટ કરવી છે. આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, તમને એમને નપુંસક કીધા છે તો આનું તમે ખાસ તમે એના જોડે ખુલાસો માગો. રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, પાટીદાર સમાજ, સમાજના તમામ લોકો નપુંસક નથી. નપુંસક કોણ છે એ 2017ની વિધાનસભામાં જોરદાર જવાબ આપી ગુજરાતની 6.5 કરોડ જનતા એનો જવાબ આપશે. બસ એ જ અભ્યંતર કરું છું અને હાર્દિકને માફી માગવાનું કહું છું. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિંછિયાના આંબલી ચોકથી લઈ પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા નવસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો. મતદારો સુધી સંદેશો પહોંચાડવા માટે કોંગ્રેસ આવશે, નવસર્જન લાવશેના નારા સાથે નવસર્જન યાત્રાનું કોંગ્રેસે આયોજન કર્યું છે. જસદણ અને વિંછિયાના મત વિસ્તારના ગામોમાં નવસર્જન યાત્રાથી વિંછિયા પંથક ગુંજી ઉઠ્યું હતું. નવસર્જન યાત્રામાં કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે આ વિંછિયા તાલુકાના ગયા વર્ષની જો વાત કરીએ તો ગયા વર્ષમાં સરકારે 12 ગામ 100% અછત જાહેર કરેલા અને 23 ગામ અર્ધ અછત જાહેર કરેલા, પરંતુ બિલકુલ વરસાદ જે વિસ્તારમાં નથી થયો ત્યાં આપણે ક્રોપ કટિંગ કર્યું. 276 અખતરા ઉપર પણ 900 ગ્રામની અંદર ઉતારો આવ્યો, છતાંય પાક વીમો આપવામાં ન આવ્યો. એક ઈરાદાપૂર્વક જ આ વીમો આપવામાં નથી આવ્યો. અને આ વડાપ્રધાન ફસલ વીમા યોજના દાખલ કરી એ યોજનામાં એટલા બધા નિયમો ખરાબ કર્યા છે, ખેડૂતને આજ નહીં પણ આ યોજના જ્યાં સુધી ચાલુ રહેશે ક્યાં સુધી ખેડૂતને એક પૈસો નથી મળવાનો. ખેડૂતનું પ્રીમિયમ 58% થાય છે પણ વીમો 18% સુકવાય છે. અરે પણ તમે વિચારતો કરો, તમે 58% પ્રીમિયમ લઈને બેઠા છો તો 58% ખેડૂતને ચૂકવી દો, એનું પ્રીમિયમ છે એ તો ચૂકવી દો. આટલી બધી આ આ આ સરકાર નિષ્ફળ જાય છે. સરકાર આ ખેડૂતને ઉલ્લુ બનાવે છે,
ખેડૂ હવે ઉલું બનવાના નથી, ખેડૂ ધાક ધાગા છે, અને આ ખેડૂત ભાજપ વાળા જયારે ગામડામાં જાય છે તેને આ ચોખ્ખો જવાબ આપવાના છે, એટલું હું એપીએમસી ચેરમેન કડવાભાઈ જોગરાજે બોલું. બનાસકાંઠામાં કચરાના નિકાલના મુદ્દે ગામમાં 12,000 મતદારોએ સામૂહિક ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ચુનાડીસા ગામના લોકોએ આજે તેમની સમસ્યા બાબતે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી રજૂઆત કરતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બનાસકાંઠામાં ચુનાડીસા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ઘન કચરાના નિકાલના મુદ્દે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ચુનાડીસા ગામની પાસે જ ડીસા નગરપાલિકાએ કચરાની ડમ્પિંગ સાઇટ બનાવી દેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, અને કચરાની સાથે સાથે મરેલા ઢોર અને મેડિકલ વેસ્ટ પણ નાખવામાં આવતા ભયંકર દુર્ગંધ ફેલાતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અને સરકાર દ્વારા 10 એકર જમીન ઘન કચરાના નિકાલ માટે ફાળવી હોવા છતાં આ જમીન માત્ર ડમ્પિંગ સાઇટ બની ગઈ છે, અને હવે કચરાનો નિકાલ થવાને બદલે સળગાવાઈ દેવાતા ધુમાડો થતા સમગ્ર વિસ્તારમાં ભયંકર પ્રદૂષણ ફેલાય છે, અને ધુમાડાથી હાઈવે પર રાત્રિના સમયે અનેકવાર અકસ્માતો પણ થાય છે, જેથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ના આવતા આજે કંટાળેલા ગ્રામજનોએ જન આક્રોશ સભા યોજી હતી, અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ગામના તમામ સમાજના લોકોએ ઉપસ્થિત રહી સામૂહિક ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું. આજે ગામની જનપદ સભા હતી અને તેમાં બધા આખું ગામ ભેગું થયું હતું ઘન કચરાના નિકાલ માટે. અમારા આગળ આ ઘન કચરાના નિકાલ માટે કલેક્ટરશ્રીએ ઓર્ડર કર્યો, એમાં ગામનો ઠરાવ પણ નથી, અને મનસ્વી રીતે હુકમ કરી અને આજે આ ઘન કચરાના નિકાલ માટે આખું ગામ ભેગું થઈ અને સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે એકઠા થયા છીએ. અને આજે અમે આ બધા ભેગા થઈ અને કલેક્ટરશ્રીને ગાંધીજી કે માર્ગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ, તો અમારો કાયમી આ ઘન કચરાનો નિકાલ થાય એના માટે આખું ગામ અમારા સાથે છે, અને ગામના વતી અમારા ગામની 12,000 વોટર્સની વસ્તી છે અને એ વોટર્સ આખો ગામનો બહિષ્કાર ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે સંમત છે. તો અમારા સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ગામનો ઘન કચરાનો નિકાલ લાવે એવી વિનંતી છે. જુનાડીસા ગામની અંદર અહીંયા ખરેખર ઘન કચરા વિશે અહીંયા દરેક ગામના દરેક યુવાનો, વડીલો અને ભાઈઓ અને બહેનો દરેક અહીંયા પધાર્યા છે, કારણ કે આ ઘન કચરાથી અમારા ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે. અમારા ગામની અંદર નાના નાના યુવાઓ ખરેખર ફેફસા એમના બગડી ગયા છે, માટે સરકારને કલેક્ટરશ્રીને નમ્ર નિવેદન છે કે અમારા જુનાડીસા ગામની અંદર જો ઘન કચરાનો નિકાલ કરવા નહીં આવે, કારણ કે ઘન કચરાથી અંદર જ્યારે ઘન કચરાની અંદર જે પાણી જરે છે એ અત્યારે પીવામાં પણ આવી રહ્યું છે, કારણ કે હવે ગામના લોકો ટીબી, ફેફસા ખલાસ થઈ જવા, કેન્સરની બીમારી અને આની અંદર મેડિકલ વેસ્ટ પણ નાખવામાં આવે છે, માટે કલેક્ટરશ્રીને નિવેદન છે અમારું ગામજનોનું, સર્વે વડીલો મળી, ગામજનો મળી અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, કારણ કે આ અમારો પ્રશ્ન 15-20 વર્ષથી ગોળવાઈ રહ્યો છે, એનો કોઈ પ્રશ્નનો જવાબ મળતો નથી, માટે અમે ગ્રામજનો એક થયા છીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે જો આવું ને આવું ચાલશે તો અમારી આવનારી પેઢીની અંદર પણ દરેક પેઢી યુવાઓ કોઈ લૂલા લંગડા એવા પેદા થશે, માટે પછી અમે એનો જવાબદારી કોણ રાખશે. સરકારને નિવેદન છે, વિચરતી જાતિના લોકોને પણ અહીંયા જમીન આપેલી છે, અને એ પણ જે ઘન કચરાની સામે જ સરકારે જમીન ફાળવેલી છે, માટે સરકારને નિવેદન છે કે તમે મારવા માટે આવા પ્રયત્નો ન કરશો. અમે આમ પ્રજા છીએ, કારણ કે અમે પણ એક માલિકના સંતાન જ છીએ, અમારી ઉપર તમારી રહેમ નજર હોવી જોઈએ, માટે નિવેદન છે તમે આ ઘન કચરો હટાવો. હું જુનાડીસાથી અહીંયા અમારા ગ્રામજનો સાથે જુનાડીસા ગામથી દરેક અમારા વડીલો અને અમારા ગ્રામજનના સહકારથી અને આજુબાજુના ગામડાઓના સહકારથી અમારા જુનાડીસા ગામની અંદર 15 વર્ષથી ઘન કચરો નાખવામાં આવે છે. આ સુધી અમે કેટલી દરખાસ્ત કરી, હાઈકોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, એનો પણ કોઈ નિર્ણય આવ્યો નથી, માટે અમારા ગામજનોને સ્વાસ્થ્યની બીમારીનો રોગ થાય છે અને સાંજે મોટા મોટા ધવાડા થાય છે, ત્યાં મેડિકલ વેસ્ટિંગ પણ બાળવામાં આવે છે, અને અમારા ગામની નાના નાના ભૂલકાઓની અંદર હમણાં 3 ભૂલકાઓને દાખલ કરવામાં આવે છે, અને એ ભૂલકાઓને
ખરેખર આપણે જોઈએ તો આપણી આંખમાં આંસુ આવી જાય. હવે નાના નાના બાળકોને ફેફસા સાફ થઈ ગયા છે આના આવા વાતાવરણથી, ઘન કચરાના વાતાવરણથી, વેસ્ટિંગ નાખવાથી. ખરેખર અમારા જુનાડીસા ગામ એક બન્યું છે અને અમે સમસ્ત એક બને, અને ત્યાં રોડ ઉપર કોઈ પણ સાધન જતા હોય, ચાહે પાટણ જતા હોય, ચાહે ડીસા જતા હોય, પાલનપુર જતા હોય, ત્યાંથી નીકળે એટલે બેફામ ને અકસ્માતનો ભય મોટો રહે છે. કારણ કે ત્યાં પશુઓ પણ બહુ મરી ગયા છે, અને હમણાં તો થોડા દિવસો પહેલાં તો 100-100 ગાયો મરેલી ત્યાં નાખવામાં આવી હતી અને ખુલ્લી નાખવામાં આવી હતી. ખરેખર તો નિયમના અનુસાર એને દાટવી જોઈએ, નગરપાલિકાને દાટવી જોઈએ. કારણ કે એવા એવા સરકાર સામે અમારી એ જ રાય છે કે જુનાડીસા ગામમાંથી કચરો હટાવે, નહીં તો અમારા જુનાડીસા ગામના 13-14 હજારનું વોટિંગ છે. અમે સમસ્ત એક થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. બહિષ્કાર ચૂંટણી પૂરતો છે? આવનારી પેઢી માટે બહુ ખતરનાક છે, અને અત્યારે પણ રોગચાળો ચાલુ નીકળી પડ્યો છે. કેટલા પશુઓ પણ અંધારાના કારણે બેફામ ધવાડા થવાથી કેટલા પશુઓ પણ અહીંયા મરી રહ્યા છે. માટે સરકારને નિવેદન છે કે અમારું નિવેદન સ્વીકાર કરે, નહીં તો મોટો રોગચાળો ફાટી નીકળશે. આ કચરાના નિકાલ માટે તંત્રને ડીસાથી ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી, જેથી જૂના ડીસાના ગ્રામજનોએ આજે જન આક્રોશ સભા યોજી સામૂહિક ચૂંટણી બહિષ્કાર કર્યો છે, અને ગામના 12,000 જેટલા મતદારોએ સામૂહિક ચૂંટણી બહિષ્કાર કરતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જૂના ડીસા ગામના ગ્રામજનોએ આજરોજ મને આવેદનપત્ર આપેલ છે કે ત્યાં ઘન કચરાના નિકાલ માટે જે જગ્યા ફાળવી છે એ બાબતના આવેદનપત્ર આપેલ છે, જે અંગે અમે SDM અને ચીફ ઓફિસરનો અહેવાલ મંગાવી આગળની કાર્યવાહી કરીશું. ચૂંટણી બહિષ્કાર લોકશાહીમાં આપણી દરેકની ફરજ હોય છે કે ચૂંટણી બહિષ્કાર કોઈએ કરવો ના જોઈએ. જે કાંઈ પ્રશ્ન હોય એનું નિયમ અનુસાર જે કાંઈ કાર્યવાહી કરવાની થાય એ કરવી જોઈએ. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જુનાડીસા ગામના લોકોએ તેમની સમસ્યા હલ કરવા માટે જે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે તે કેટલું કારગત નીવડશે તે તો જોવું જ રહ્યું. વિપુલ ઠક્કર, લોકમત ન્યૂઝ, ડીસા. આગામી ડિસેમ્બર માસમાં ગુજરાતમાં લોકશાહીના મહાઉત્સવની ઉજવણી થવાની છે. લોકશાહીનો આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તેવા તંત્ર દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. તો બીજી તરફ આગામી ચૂંટણી ઈવીએમની સાથે VVPAT એટલે કે વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રેલમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે બનાસકાંઠામાં મોક પોલિંગ સ્ટેશન ઊભું કરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને ઈવીએમ અને VVPATમાં મતદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ કર્મચારીઓ લોકશાહીનું પર્વ નિર્વિઘ્ને સંપન્ન થાય અને મતદારો પોતાને બંધારણમાં મળેલા મતાધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરે તેવા પ્રયાસો કરે છે. બનાસકાંઠાના વડગામ હોમગાર્ડ્સ યુનિટમાં ફરજ બજાવતા ચમનભાઈ એડીચિયાનું નિધન થયું હતું, ત્યારે જિલ્લા હોમગાર્ડ્સ યુનિટ દ્વારા સ્વર્ગસ્થ ચમનભાઈના ધર્મપત્નીને મરણોત્તર સહાય પેટે જિલ્લા કમાન્ડન્ટ RM પંડ્યાના હસ્તે ₹77,500 ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે હેડ ક્લાર્ક SC રાઠોડ, આર્મર JB રાઠોડ તથા વડગામ હોમગાર્ડ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર MV પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજકાલ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતના બનાવોનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે અમીરગઢ તાલુકાના જેથી ડબલ ફાટક પાસે ગઈરાત્રે ટાટા ઇન્ડિકો ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગઢગામના મિતેશભાઈ અમૃતભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગાડીમાં સવાર સાગર ગોવિંદભાઈ પંચાલ અને મેહુલ પટેલ નામના યુવાનની ઇજાઓ થતાં તેઓને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. ગઢગામના ત્રણેય યુવાનો ગઈરાત્રે આબુરોડથી પોતાના ગામે જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં કોંગ્રેસ પણ પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવી રહી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલમાં કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કર્યા,
જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ ગુરુરાજસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ હરીશસિંહ તથા જિલ્લા મહામંત્રી નિલેશભાઈ વરિયા સહિત કાર્યકરો જોડાઈ બજારમાં ડોર ટુ ડોર ફરી દુકાન માલિકો, વેપારીઓ અને રેકડી ધારકોને પેમ્પલેટનું વિતરણ કર્યું હતું. જો કે હાલ તો રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત બની છે. વોટ બેંક અંકે કરવા નેતાઓ ભારે કમર કસી છે, પરંતુ ચૂંટણીમાં મતદારોનો મત કળવો ઘણો જ મુશ્કેલ છે અને પ્રજા કોને મત સોંપે છે તે તો મત ગણતરી બાદ જ માલુમ પડશે. બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદાની નહેરમાંથી પાણી લેતા ખેડૂતો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત થરાદ તાલુકાના જમડા ગામમાંથી પસાર થતી નહેરમાંથી પાણી લેતા ખેડૂતોના 20 જેટલા મશીનના પટ્ટા કપાયા હોવાની હકીકત સામે આવી છે. થરાદના જમડા ગામની આ ઘટના છે અને નર્મદા નિગમના અધિકારીઓએ નોટિસ આપવા છતાં પણ ખેડૂતોએ નહેરમાંથી પાણી લેવાનું ચાલુ રાખતા તંત્રએ આખરે આ ખેડૂતો સામે લાલ આંખ કરી અને મશીનના પટ્ટા કાપતા ખેડૂતો દોડતા થઈ ગયા હતા. ત્યારે તંત્રની આ કાર્યવાહીથી ખેડૂતોએ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીના પ્રારંભ સાથે પાટણ તસ્કરો માટે જાણે સ્વર્ગ સમાન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વીતેલા એક અઠવાડિયામાં તસ્કરો 7 જેટલા બંધ મકાનોના તાળા તોડી તરખાટ મચાવી દીધો છે. પોલીસ હજુ અંધારામાં ફાંફા મારી રહી છે, ત્યાં જ તસ્કરોએ વધુ એક મકાનમાં ચોરીના બનાવને અંજામ આપ્યો છે. મૂળ મરદુ ગામના અને હાલ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલા મારુતિ પાર્કમાં રહેતા વિશાલભાઈ મણીલાલ મકવાણા, કે જેઓ પિતાનું અવસાન ગામડે ગયા હતા, જે દરમિયાન મકાન બંધ હોવાથી ગઈ રાત્રે તસ્કરો મકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા અને તિજોરી તોડી અંદરની તમામ વસ્તુઓ વેરવિખેર કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજે 4 લાખની આસપાસની માલમત્તાની ચોરી કરી ગયા હતા. બનાવની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ પોતાના ઘરે દોડી આવ્યા અને તુરંત જ પોલીસને જાણ કરતા પાટણ બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી. ચોરીના બનાવથી સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાટણ શહેરમાં એક પછી એક મકાનમાં ચોરીઓ થઈ રહી છે, ત્યારે સક્રિય થયેલા તસ્કરોને જબ્બે કરવા પોલીસ કમર કસશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું. ક્યારે બનાવ બન્યો? મેં મારા ફાધર 5 તારીખે એક્સપાયર થઈ ગયા. 10 વાગે એક્સપાયર થઈ ગયા. 12 વાગે વેતન મળી. હાલ તમે કઈ જગ્યાએ રહો છો? હું નોકરી કાકોશી કરું. કાકોશી નોકરી કરો? અને શું કેટલું જોયું છે અંદાજે? 4.5 લાખ. એમાં દાગીના બાગીનામાં બધું સોનાની મગવાળા, ચાંદીની લક્કી, મારા મમ્મીની સોનાની 2 બંગડીઓ અને મારો સોનાનો દોરો, સોનાની મેંદી અને 2 ચૂપ, બધું થઈને 4 લાખ 30 હજાર. એ વખતે પોલીસ ને જાણ કરી કાલે 8 વાગે ફરિયાદ દાખલ કરી. દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીઓની તડામાર તૈયારીઓ વચ્ચે આજે બુધવારે સવારે મતદાન જનજાગૃતિ માટે આકાશમાંથી પેરાગ્લાઇડિંગ દ્વારા સાહિત્યનો વરસાદ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષિત કરવા માટે ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે લોકોમાં જાગૃતતા આવે તેમજ મતદારો મત નાખે તે માટે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દાહોદ શહેરના કોલેજ ગ્રાઉન્ડથી પેરાગ્લાઇડિંગ દ્વારા મતદારોને જાગૃત કરવા માટે આકાશમાંથી સાહિત્યનો વરસાદ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે યોજાયેલા અનોખા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 14 ડિસેમ્બર વિધાનસભા દાહોદ ચૂંટણી માટે આ જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ મોટરાઇઝડ પેરાગ્લાઇડર મારફતે ચૂંટણીના IEC મટીરિયલ વિતરણ કરવામાં આવે છે, જેથી લોકોના મનમાં ઉત્સાહ આવે, મતદાન કરવા આવે આ માટે છે. કેમ કે દાહોદમાં 20%થી વધારે લોકો સ્થળાંતર થતા હોય, માઇગ્રેટ થતા હોય, જેથી આ લોકોના મનમાં એક નવતર
પ્રયોગ જોઈને એમના સગા સંબંધને મિત્રોને પણ કે જેથી 14મી ડિસેમ્બરે દાહોદ આવીને મતદાન કરીને જાય, આ આશયથી આજે આ કરીએ છીએ. સર, કયા કયા વિસ્તારોમાં આ પેમ્પલેટ્સ નાખવામાં આવશે? સિટીની વિસ્તાર અને આજુબાજુ નજીકના ગામડામાં કરવામાં આવશે, કેમ કે આ બહુ નાનકડે ગ્લાઇડર છે, આમાં ફ્યુઅલ ઓછું જ હોય, એટલા માટે જેટલા શક્ય છે એટલા સુધી અમે જઈ શકીએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકના ખડિયામાં આજે સવારે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. સ્ટેરિંગ ફેલ થતાં ટ્રેલર સીધું ઘરમાં ઘૂસી ગયું હતું. જોકે સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી અને અકસ્માતની આ ઘટનામાં ટ્રેલરનો કચ્છર ઘાણ વળી ગયો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉત્તર ગુજરાતનું એકમાત્ર એરપોર્ટ ડીસા ખાતે આવેલું છે. 1947માં બનેલું આ એરપોર્ટનો વિકાસ શરૂ કરવા માટે વિજય રૂપાણીની સરકારે જાહેરાત કરી હતી, પરંતુ હાલ આ એરપોર્ટને એરફોર્સને સોંપવાની તજવીજ ચાલી રહી છે, જેને લઈ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાની પ્રજા નારાજ થઈ છે અને જેની અસર આવનારી ચૂંટણીમાં પણ પડી શકે છે. ડીસાનું એરપોર્ટ શરૂ થાય તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનની પ્રજાને હવાઈ મુસાફરી માટે આશીર્વાદ બની શકે. અમદાવાદ અને રાજસ્થાનના ઉદયપુર સુધી 500 કિલોમીટર વચ્ચે માત્ર એક જ એરપોર્ટ ડીસા ખાતે આવેલું છે, જેથી આ એરપોર્ટ શરૂ થાય તો માત્ર ઉત્તર ગુજરાત નહીં રાજસ્થાનના લોકોને પણ ફાયદો થઈ શકે એમ છે. નમસ્કાર. જ્યારે ડીસાની અંદર એરપોર્ટ ચાલુ કરવા બાબતે ચર્ચા થાય છે કે એરફોર્સ હસ્તક કરવું કે ના કરવું, મારું મંતવ્ય એ છે એરફોર્સ હસ્તક કરે, એરફોર્સથી કરે કે પછી કોઈ પ્રાઇવેટ એજન્સી, ગુજરાત ગવર્મેન્ટ કોઈ પણ કરે, પણ ડીસાની અંદર એરપોર્ટ ચાલુ થાય અને એની અંદર આમ પબ્લિક જે છે, સિવિલિયન્સ છે, એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરી શકે એ વધારે મહત્ત્વનું છે. ડીસાની નગરી જ્યારે બટાકા નગરી તરીકે ઉભરતી હોય અને એની અંદર ટ્રાન્સપોર્ટેશનનું પ્રમાણ એટલું બધું હોય છે કે બધાનો સમય બચી જતો હોય છે અને એ વેપારી વર્ગ તથા બનાસકાંઠા રાજસ્થાનની બોર્ડરની પબ્લિક માટે જો એ સામાન્ય પબ્લિક માટે ચાલુ થઈ જાય તો ખૂબ સારી વસ્તુ છે. ઉત્તર ગુજરાતના વેપારી અગ્રણીએ જણાવ્યું હતું કે ડીસા ખાતે આવેલ એરપોર્ટ એ પહેલાં એરફોર્સ હસ્તક હતું, જેમાં 6 મહિના પહેલાં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સરકાર આ એરપોર્ટને એરફોર્સને સોંપવાની વાત કરે છે, જેથી લોકો ક્યાંક આ એરપોર્ટ શરૂ થાય તો મુસાફરીમાં ફાયદો થાય તેમ હતું. પરંતુ હવે સરકારે જ્યારે આ એરપોર્ટને એરફોર્સને સોંપવાની તજવીજ હાથ ધરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેથી લોકોની નારાજગીની અસર આગામી ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં. ડીસા શહેર બટાકા નગરીનું ગામ, બનાસકાંઠાનું હાડ કહેવાય અને રાજસ્થાનના બોર્ડર ઉપર આવેલું. ખરેખર ડીસામાં એરપોર્ટ હતું, એ એરપોર્ટ એરફોર્સને આપવાથી એને ખરેખર ડીસાનો વિકાસ નોંધાઈ ગયો છે. ડીસાના લગભગ વેપારી મોટાભાગના રાજસ્થાન, મુંબઈ, મદ્રાસ, કલકત્તા ખાતે વસેલા છે, ત્યારે એમને એરપોર્ટની ખરેખર ખૂબ સખત જરૂર હતી. ડીસામાં ટ્રેનનો કોઈ વ્યવહાર છે નહીં અને ટ્રેનની કોઈ સુવિધા નથી, ત્યારે જે એરપોર્ટ હતું એ બંધ હાલતમાં છે. એ એરપોર્ટને પાછું રિનોવેશન કરી અને એરપોર્ટ જ પાછું ચાલુ થાય, એરપોર્ટને આપીએ તો બીજી ઘણી બધી જગ્યાઓ છે. ત્યારે અમારી લોક ડીસા લોક અગ્રણી તરીકે મારી માંગ છે કે પાછું એરપોર્ટ ચાલુ થાય અને ડીસાના જે વેપારીઓ છે બહાર તકલીફ પડે છે, જે એરપોર્ટનો જેનો લાભ લે અને ખરેખર વિમાની સેવા છે એ ખૂબ જરૂર છે. આ બુલેટ ટ્રેન કહો છે, બુલેટ ટ્રેનની કોઈ જરૂર નથી, બુલેટ ટ્રેનમાં જે બેસવાળા જે એરપોર્ટવાળા છે, એટલે એરપોર્ટ પાછું ચાલુ થાય અને ડીસાનું જે એરપોર્ટ છે એના હિસાબે ડીસાનો વેપાર જગત અને ખૂબ વિકસશે, ત્યારે અમારી માંગ છે કે પાછું એરપોર્ટ એ રિનોવેશન કરી અને પાછું ચાલુ થાય એવી અમારી ડીસાના શહેરના નાગરિક તરીકે અમારી માંગ છે. અંગે ભાજપના અગ્રણી અને ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસા ખાતે આવેલ એરપોર્ટ એ પહેલા એરફોર્સ હસ્તક હતું, જેમાં 6 મહિના પહેલા ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતના નવા 11 એરપોર્ટ બનાવવામાં આવશે, જેમાં ડીસા એરપોર્ટનો પણ સમાવેશ. અત્યારે ડીસાનું એરપોર્ટ ઇન્ડિયન એરપોર્ટ હસ્તક છે, પરંતુ અત્યારે જે અફવાઓ ચાલી રહી છે કે ડીસાનું એરપોર્ટ વાયુસેનાને આપવામાં આવ્યું છે તે વાત સદંતર ખોટી છે અને ડીસામાં લોકો માટે એરપોર્ટ બનવાનું જ છે. ડીસા શહેરમાં જે એરપોર્ટ આવેલું હતું, જે પહેલાં એરફોર્સ અંતર્ગત હતું, જે ગુજરાત સરકારે 6 મહિના પહેલાં એને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપેલું છે, જેના અંતર્ગત નવા એરપોર્ટ ડેવલપ કરવાનું પણ આયોજન કર્યું છે. તાજેતરમાં એક મેસેજ ફરતા એવા થયા છે કે અહીંયા ફરી એરબેસ બની રહ્યું છે, તો એ વાત તદ્દન ખોટી છે. પણ એ ન્યૂઝની અંદર ડીસા નજીક જેમ નાની ગામની અંદર એરબેઝ આવેલું છે, એવું ડીસાની નજીકની અંદર ક્યાંક એરબેઝ બનાવવાની સરકારની યોજના છે. જે ડીસા શહેરમાં એરપોર્ટ આવેલું છે એને બે ઘટનાઓને કંઈ કન્સર્ન નથી.
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ છે તેવું નિવેદન આપતા ભાજપ દ્વારા હાર્દિક પટેલના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો. શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ હોવાનું વિવાદિત નિવેદન કરતા ઠેર ઠેર કોંગ્રેસ અને હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હિંમતનગરમાં ટાવરચોક વિસ્તારમાં ભાજપ દ્વારા હાર્દિક પટેલના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે પાસ દ્વારા જે હાર્દિક પટેલની કથિત વિડીયો બહાર લાવવાનો ભાજપા પર આક્ષેપ કરવામાં આવ્યો હતો તેનું ખંડન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સરદાર પટેલના અપમાનનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અકસ્માતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક મોટરસાઇકલ દ્વારા, ક્યારેક મોટા વાહનો દ્વારા, તો ક્યારેક વ્યક્તિ ચાલતા જતા હોય અને અકસ્માત થઈ જતો હોય છે, તે મોતને ભેટતા હોય છે. પરંતુ વિસનગર તાલુકાના પાલડી નજીક બનેલ ઘટનામાં 3 વ્યક્તિઓ થયેલા અકસ્માતને જોવા ઊભા હતા અને પૂરફાટ ઝડપે આવતી સેન્ટ્રો ગાડીએ તેમને મોતના મુખમાં ધકેલી દીધા. વિસનગર તાલુકાના પાલડી નજીક બનેલ ઘટનામાં ગાડીના અકસ્માતને જોવા ઊભેલા બાઇક ચાલકો પર પૂર ઝડપે આવી રહેલ સેન્ટ્રો ગાડી ફરી વળતા 3માં મોત નિપજ્યા હતા, જ્યારે 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે સેન્ટ્રો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યાં સેન્ટ્રો ગાડીમાંથી દારૂની બોટલ મળી આવતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.